હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં જે ઈદગાહ પાઠ ભણતા હતા, પાઠ નંબર 2 ઈજાથી બાકી હતો ત્યાંથી જોઈશું. જુઓ, 11 બજે સારે ગામ મે હલચલ મચ ગઈ. મેલે વાલે લોટ આવે કે 11 વાગે મેળામાં જે લોકો ગયા હતા એ પાછા આવી ગયા, એટલે ગામમાં પાછો અવાજ થયો થવા લાગ્યો. મોહસિન કી છોટી બહેનને દોડ કર મિશ્પી હાથ સે છીન લિયા ઓર मारे खुशी के उछली तो मियाँ मिश्ती नीचे आ रहे और सुरलोक सीधा रहे. के मोहसिन ने नानी बहन थी ने रमकड़ू मिश्ती हतु ई हाथ में लीधु अने खुशी थई ने के रमकड़ू छे एटले उछलवा लागी कूदवा लागी एटले ई मिश्ती नामनु रमकड़ू छे ई नीचे पड़ी गयु अने ई सुरलोक सीधा गए एवं कीधु छे एटले के मरी गयु एम पण ई नीचे पड़ीने तूटी गयु. मियाँ नूरे के वकील का अंत इससे भी ज्यादा गौरवमय हुआ के मियाँ नूरे એટલે કે નૂરે નામનો જે છોકરો હતો એનો વકીલ પણ તૂટી ગયો, પણ એનો અંત એટલે કે ઈ પણ બહુ અલગ રીતે તૂટ્યું, એટલે કે વકીલ જમીન પર આ તાક પર બેઠ નહીં શકતે, એટલે કે વકીલ જમીન પર નહીં બેઠ શકતે, જમીન પર ન બેસી શકે. उनकी मर्यादा का विचार तो करना ही होगा कि एनी मर्यादा नो विचार तो करवो पड़े. दीवार में दो खुटिया गाड़ी गई, उन पर लकड़ी का एक पतरा रखा गया कि वकील क्यारे नीचे बेसे नहीं, एटले एना मर्यादा नो विचार करवो पड़े. एटले एने छे ने बे खीली नाखी अने एना उपर एक पाटियू मूक्यू. पटरे का कागज का एक काली बिछाया गया, एटले के एनी उपर એક કાગળ મૂક્યું અને એનું કાલીન એટલે કે એનું પાથરવામાં આવ્યું. વકીલ સાહેબ રાજા ભોજ કી ભાતી સિંહાસન પર બિરાજે, કે વકીલને એણે રમકડું છે એને આપણે કેમ ભગવાનને મંદિરમાં બેસાડી એવી રીતે એણે બેસાડ્યું. નૂરેને ઊંઘે પંખા ઝલના શરૂ કર્યા, કે પછી નૂરે નામનો છોકરો એ વકીલ રમકડું એને બહુ ગમતું હતું એટલે એને પંખો નાખતો હતો. પહેલાં હાથનો પંખો આવતો એવો. અદાલતો મેં ખસકી टटिया और बिजली के पंखे होते हैं, कि अदालत हो त्या टंटिया एटले अने बिजली के पंखे एटले त्या तो लाइट हो टंटिया एटले लाइट हो अने बिजली ना पंखा हो. क्या यहाँ मामूली पंखा भी न हो, एटले के शू अहीं मामूली एटले नानो एवो पंखो पण न हो. बास का पंखा आया हो नूरे हवा करने लगा, कि बास नो पंखो लेवो नूरे अने एने वकील जेनू रमकड़ू हतुं एने पंखो नाखवा मळ्यो. मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्ग लोक सीधा गए, के कने खबर न पड़ी के पंखा नो एटलो बधो पवन एने जोर थी नेको के वकील पड़ी गयो ऊपर थी, के पछी एनु जे पंखा नी जे डांडी हती ई अड़ी गई तो ई पड़ी गयो अने ई वकील त्याज माटी में भळी गयो. और उनका माटी का चोला माटी में मिल गया, माटी का चोला माटी में मिलना એટલે કે માટી નું રમકડું માટી માં જ મળી ગયું. फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियां धुरे पर डाल दी गई, के पछी जे बहु जोर 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 शोर थी એટલે કે બહુ અવાજ થી એનું માતમ મનાવ્યું, એટલે પછી તો વકીલ નું રમકડું તૂટી ગયું, એટલે પછી તો એ છોકરો રોયો હોય નૂરે છે, અને પછી એને અસ્થિયા ઘૂરે મેં ઘૂરે પર ડાલી ગઈ. ઘૂરે એટલે કચરાના ઢગલા પર નાખવામાં આવ્યો ઈ માટીનો, ઈ માટી જે રમકડું તૂટી ગયું તો એ માટીને કચરામાં નાખી દીધું. અબ મિયાં હામિદ કા હાલ સુનીએ, કે હવે હામિદનું, મિયાં એટલે કે ઈ હામિદ, ઈ લોકોમાં એવું બોલે મિયાં એટલે હામિદનું તમે સાંભળો. અમીના ઉસકી આવાજ સુનતે હી દોડ ઓર ઉસકો ગોદ મેં ઉઠાકર પ્યાર કરને લગી, કે હમીના છે એની દાદી હતી હમીના, એ એનો અવાજ સાંભળીને તરત દોડી અને એને ખોળામાં એટલે કે એને તેડી લીધો અને એને પ્યાર કરવા લાગી. સહસા ઉસકે હાથ મેં ચિમટા દેખ કર વહ ચોકી, કે તરત જ હામિદના હાથમાં જે ચીપ્યો હતો એ જોઈને અમીના ચોકી ગઈ, એટલે કે એ આશ્ચર્યચકિત થઈ ગઈ. યહ ચિમટા ક્યાં કહા સે લાય, એટલે પછી અમીના પૂછે છે કે આ ચીપટો તું ક્યાંથી લાવ્યો. મેને મોલ લીયા હે, કે એણે પૈસા આપીને લીધો છે. આ વાત કરે છે, કેસે પૈસે મેં તીન પૈસે દીએ, એટલે કેસે પૈસે અમીના પૂછે છે કે તે કેટલા પૈસામાં ચીપટો લીધો, એટલે અમીત કહે છે ત્રણ પૈસામાં. અમીનાને છાતી પીટી, યહ કેસા
बेसमझ लड़ता है कि अमीना आम दुख भरी आम दुखी थे गई कि आ केवो छोकरो छे कि दोपहर हुआ कुछ खाया ना पिया के बपोर थई गई एने काई खाधु पीधु नहीं लाया क्या चिंता के लाव्यो शू चीप्यो કે જો ઈ ગયો તો સવારનો ગયો તો ચાલીને જવાનું હતું બપોરે ચાલીને આવવાનું હતું એણે કાંઈ ખાધું પીધું નહીં કાંઈ ખાધું પીધું નહીં અને લાવ્યો શું આચી પીયું સારે મેલે મેં તુજે ઓર કોઈ ચીજ ન મિલી જોઈએ લોહે કા ચિમટા ઉઠા લઈ આવ્યા એટલે પછી અમીના કહે છે કે તને આખા મેળામાં બીજી કોઈ વસ્તુ ન મળી કે તું આ લોખંડનો ચીપિયો લઈ આવ્યો હમીદને અપરાધી ભાવ સે કહા કે હમીદે આમ ભોળો બનતો હોય ને એવી રીતે બનીને કહ્યું તમારી ઉંગલિયા તવે સે જલ જાતી થી ઇસલીએ મેને લિયા કે એની દાદીને કહે છે કે તમારી આંગળી છે ઈ તવાથી લોખંડના તવા પર રોટલી શેકો એનાથી દાજતી હતી એટલે મેં આ ચીપિયો લીધો બુઢિયાકો ક્રોધ તુરંત સ્નેહમાં બદલ ગયા કે અમીનાને જે ગુસ્સો હતો તો એ તરત સ્નેહમાં બદલી ગયો બચ્ચે મેં કિતના ત્યાગ કિતના સદભાવ ઓર કિતના વિવેક હે કે આ છોકરામાં કેટલો ત્યાગની ભાવના એટલે કે એને રમકડા ખરીદવાનું મન થતું હતું મીઠાઈઓ ખાવાનું મન થતું હતું પણ એને એ વસ્તુઓનો ત્યાગ કર્યો અને એણે એની સદભાવના કે એનામાં કેટલી સદભાવના છે અને વિવેક છે દૂસરો કો ખિલોને લેતે ઓર મીઠાઈઓ ખાતે દેખ કર ઇસકા મન કિતના લલચાયા હોગા કે બીજા જે બાળકો છે એને મીઠાઈઓ ખાઈને અને રમકડા લેતા જોઈને આ હમીદનું મન કેટલું લલચાયું હશે કે મન તો થાય ને આપણને કે આપણે લઈએ એમ પણ એણે લીધું નહીં એને ત્યાગ કર્યો ઇતના જપ્ત ઇસે હુઆ કહેશે કે ઇતનો એટલો બધો ધૈર્ય એનાથી થયો કઈ રીતે અમીના કા મન ગદગદ હો ગયા કે ઈ આમ ગદગદ થઈ ગઈ કે ખુશીના આંસુ આવવા લાગ્યા વહ રોને લગી દામન ખોલ કર હામિદ કો દુઆએ દેતી ચાતી હતી કે દામન ખોલીને એટલે મન ભરીને હામિદને દુઆઓ દેતી હતી કે આણે બહુ સારું કામ કર્યું ઓર ઉસકી આંખો મેં આંસુ કી બડી બડી બૂંદે ગીરતી જાતી હતી અને એ રોવા લાગી કે આ છોકરા એટલો બધો ત્યાગ કરીને મારા માટે ચિમટો લાવ્યો એટલે આમાં એ જ શીખે આ પાઠમાં એ જ શીખ મળે છે કે આપણે ત્યાગની ભાવના રાખવી જોઈએ સદભાવ અને વિવેક રાખવો જોઈએ હવે જોઈશું સ્વાધ્યાય સ્વાધ્યાયમાં મુહાવરે છે એ તમારે વાંચવાના છે પછી જુઓ અભ્યાસ અભ્યાસના પ્રશ્નો પ્રશ્ન એક ઉત્તર પ્રશ્નો કે ઉત્તર દીજે કે આ પ્રશ્ન છે એના જવાબ લખવાના છે હામિદને ચિમટા હી ક્યો ખરીદા કે હામિદે ચીપિયો શું કામ ખરીદ્યો એના વિશે આમાં લખવાનું છે પછી બીજો પ્રશ્ન ચિમટા ખરીદને કે લીએ હામિદ કોણ સે કારણ બતાતા હે કે ચીપિયો એણે હામિદ ઘરે આવ્યો એટલે એના દાદીએ પૂછ્યું કે તે ચીપિયો શું કામ ખરીદ્યો તો એના જે કારણ છે એ લખવાના છે કે એણે શું કામ ચીપિયો ખરીદ્યો કે રમકડા હોય તો એ તો કાંઈ કામ લાગે નહીં જૂના થઈ જાય તો આપણને ગમે નહીં મીઠાઈઓ ખાઈએ તો શું થાય મોઢું સડી જાય એટલે એણે ખાલી ચીપિયો જ ખરીદ્યો પછી ત્રીજો પ્રશ્ન બુઢી અમ્મા કા ક્રોધ સ્નેહમાં કયો બદલ ગયા કે એની દાદી હતી એનો ક્રોધ એને ગુસ્સો આવતો હતો તો એ સ્નેહમાં કઈ રીતે બદલાઈ ગયો તો એમાં શું લખવાનું કે હામિદે એની આંગળીઓ દાચતી હતી એટલે ચીપિયો લીધો એવું કહ્યું અને કંઈ ખાધું પીધું નહીં અને એણે ત્યાગની અને સદભાવની ભાવના રાખી એટલે જે બુઢી અમ્મા હતો એનો ક્રોધ સ્નેહમાં બદલાઈ ગયો પછી પ્રશ્ન ચાર અબ આપ ચિમટે કે પ્રયોગ કી તરહ રૂમાલ કે વિવિધ પ્રયોગ બતાવી ગયો હવે આપણે આ ચીપિયાનો પ્રયોગ જોયો પણ હવે તમારે રૂમાલનો પ્રયોગ બતાવવાનો એટલે રૂમાલ કઈ કઈ કામમાં આવી શકે એ લખવાનું છે પછી પ્રશ્ન બે ઇસ કહાની કા શીર્ષક ઈદગાહ હી ક્યું રખા ગયા ઇનકે અલાવા આપ કોણ કોણ સા શીર્ષક દેના ચાહેંગે કે આનું બીજું શીર્ષક તમે શું શું આપી શકો એ લખવાનું છે કે આનું આપણે ઈદગાહ શીર્ષક આપ્યું તો એની જગ્યાએ આપણે રાખવું હોય તો આપણે બીજું કયું શીર્ષક રાખી શકીએ તો તમારે તમારી રીતે કહેવાનું છે કે આપણે કયું કયું શીર્ષક રાખી શકીએ વિચારો આપણે કયું કયું શીર્ષક રાખી જઈએ અને એ અહીંયા લખવાનું છે પછી પાછળ પ્રશ્ન ત્રણ નિમ્નલિખિત પરિચ્છેદ કો પડકર નીચે દિયે ગયા પ્રશ્નો કે ઉત્તર લિખીએ એટલે નિમ્નલિખિત એટલે નીચે લખેલા પરિચ્છેદ એટલે પેરેગ્રાફ એટલે આ ફકરામાંથી તમારે વાંચવાનું છે અને આ પ્રશ્નોના જવાબ આમાંથી ગોતીને લખવાના છે પહેલો પ્રશ્ન
ऐतिहासिक ग्रंथों पर ग्रंथों में परोपकार के कौन कौन से उदाहरण मिलते हैं? तो जो पहलो प्रश्न अहीं शुरू थाय छे अहीं सुधी के ऐतिहासिक और पुराणों में परोपकार के उनने उदाहरण मिलते हैं, अनेक उदाहरण मिलते हैं। जो जे सवाल हो थोड़ूक तो जवाब में आवतो जोजो। ऐतिहासिक उदाहरण मिलते हैं छे तो एवी रीते तमारे गोतीन लखवानुं छे। अहींयाथी अहींया सुधी पहलो जवाब छे। पछी बीजू, ऋषि मुनियों ने हमें क्या सीख दी है, कि ऋषि मुनियों आपने शू सीख आपी छे? तो जो अहींया यहाँ ऋषि मुनियों ने यही सीख दी है, तो अहींयाथी शुरू थाय छे एनो जवाब। एनो जवाब न्यांथी शुरू थाय तो सवाल में होय ने ई जेना जवाब ना शुरुआत ना भाग में आपेलू होय तो ये अहींया सुधी लखवानुं छे। पछी त्रीजू, देश एवं समाज की उन्नति किस प्रकार होगी, के देश अने समाज की उन्नति कई रीते थाय? तो जो सभी अपनी सामर्थ्य और शक्ति के अनुसार परोपकार करते एवं जो अहीं उन्नति होती है। एटले आ पेरेग्राफ सरखो वाँचो ने तो ज तमने आनो जवाब मळशे। पछी चौथो प्रश्न, विलोम शब्द लिखे। विलोम एटले विरुद्धार्थी शब्द लखो। आश्रित अने अवन्नति, जो आश्रितनो विरोधार्थी शू थाय? अनाश्रित। अने उन्नतिनो विरोधार्थी शू थाय? अवन्नति। बराबर। हवे पांचमो प्रश्न, परिच्छेद के आधार पर अपने साथियों से पूछने के लिए तीन प्रश्न बनाए, कि आमाथी तमारे आ के उपरना प्रश्न आपेला छे एवी रीते तमारे कोई पण त्रण प्रश्न आमाथी गोतवाना छे अने अहींया लखवाना छे। पछी छठ्ठू, ईच परिच्छेद को उचित शीर्षक दीजिए, कि आ परिच्छेद आ पेरेग्राफ छे एने शीर्षक आपवानुं छे। तो एनुं शीर्षक परोपकार की महिमा। आ तमे वाँचशो तो ज तमने समज पड़शे परोपकारनी महिमा विशे लखवानुं छे, एटले परोपकार की महिमा एवुं शीर्षक आपी शको। प्रश्न चार, तुम भी हामिद की तरह किसी न किसी मेले में गए होंगे, वहाँ तुमने क्या क्या खरीदा और क्यों? કે તમે પણ મેળામાં ગયા છો હામિદની જેમ, તમે ત્યાં શું શું ખરીદ્યું અને શું કામ ખરીદ્યું એ લખવાનું છે। પ્રશ્ન પાંચ, યદિ તુમને મેલે સે અપની દાદી કે લિયે કુછ ખરીદા હો તો ક્યા ખરીદોગે ઓર ક્યો? કે તમારે તમારી દાદી માટે કંઈક લેવું હોય મેળામાંથી, તમે ગયા હો અને તમારે કંઈક લેવું હોય તો શું કામ ખરીદો અને શું ખરીદો એ આ પ્રશ્નમાં લખવાનું છે। તમારે તમારા વિશે લખવાનું છે। પછી સ્વાધ્યાય, સ્વાધ્યાયમાં પ્રશ્ન એક, પ્રશ્નો કે ઉત્તર લખીએ કે પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન, રોજે કે દિન મુસલમાન ક્યા કરતે હે, કે રોજાના દિવસે મુસલમાન શું કરે છે એ લખવાનું છે। કે રોજાના દિવસે એ લોકો શું કરે? ઈદગાહ પર જાય, નમાઝ પઢે અને પછી મેળામાં ફરે અને નમાઝ તોડે અને બધાને એકબીજાને ગળે મળે, એવું લખવાનું છે। જો પહેલા પેરેગ્રાફમાં શાનો જવાબ। પછી છે બીજો પ્રશ્ન, રમઝાન ઈદ કે દિન મુસલમાન લોક કહાં જાતે હે, કે રમઝાન ઈદ હોય ત્યારે મુસલમાન લોકો ક્યાં જાય છે એ લખવાનું છે। તો ક્યાં જાય છે આ પાઠનું નામ શું છે? ઈદગાહ। એ લોકો ક્યાં જાય રમઝાનના દિવસે? ઈદગાહ જાય છે। પછી પ્રશ્ન ત્રણ, દુકાનો મેં કોણ કોણ સે ખિલોને મિલ રહે થે, કે દુકાનમાં કયા કયા રમકડા મળતા હતા એ તમારે લખવાનું છે। આગળ કયા કયા રમકડા એ લોકોએ ખરીદ્યા, વકીલ, મિસ્ટી, પછી અલગ અલગ કેટલા બધા રમકડાના નામ હતા એ અહીંયા લખવાના છે। પછી પાછળ જુઓ, પ્રશ્ન બે, પેન્સિલ મેં લિખિત શબ્દો કે સમાનાર્થી ઓર વિરોધાર્થી શબ્દ લખીએ, કે અહીંયા સમાનાર્થી અને વિરોધાર્થી બે શબ્દ લખવાના છે। ઉપર જો આપેલા છે એના સમાનાર્થી લખવાના ને વિરોધાર્થી લખવાના। શીતલનું સમાનાર્થી શું થાય? શીતલ એટલે ઠંડુ, એટલે ઠંડા, અને એનું વિરોધાર્થી, ઠંડુનું વિરોધાર્થી ગરમ, તો ઉષ્ણ। ગરમને હિન્દીમાં શું કહેવાય? ઉષ્ણ। પછી છે પ્રસન્ન, તો પ્રસન્ન એટલે આપણે ખુશ થઈએ, એનો અર્થ શું થાય? ખુશી, તો એનું સમાનાર્થી શું થાય? ખુશ। અને એનું આપણે દુઃખી હોઈએ પ્રસન્ન, તો વિરોધાર્થીમાં તમે દુઃખી લખી શકો અથવા તો ખિન્ન પણ લખી શકો। પછી છે ગરીબ, તો ગરીબ એટલે એનું સમાનાર્થી શું થાય? દીન। આમાં છે આગળ જો આપેલું છે દીન બાલક હે, એટલે કે આ જે અમિત નામનો છોકરો હોય એ દીન હોય એટલે કે ગરીબ, અને એનું વિરોધાર્થી ગરીબ, તો એનું વિરોધાર્થી અમીર। પછી છે અંધકાર, અંધકારનો સમાનાર્થી શું થાય? અંધકાર એટલે અંધારું હોવું એટલે અંધેરા, અને એનું વિરોધાર્થી, અંધકારનું વિરોધાર્થી પ્રકાશ એટલે અહીંયા પ્રકાશ। સમાનાર્થી એટલે એ બેનો સમાન અર્થ થતો હોય,
કે અંધકાર એટલે અંધાર, અંજવાળું એટલે ઉજ્જવળતા, પ્રકાશ, એવી રીતે એનો એક જ અર્થ થાય એને સમાનાર્થી કહેવાય, ને વિરોધ અર્થ થાય એને વિરોધાર્થી કહેવાય. પછી છે સ્નેહ. સ્નેહ એટલે સમાનાર્થીમાં પ્રેમ, અને ઘૃણા એટલે નફરત કરવી, ઘૃણા એટલે નફરત, વિરોધાર્થીમાં ઘૃણા. પછી પુરાની. પુરાની એટલે પ્રાચીન, પુરા જૂનું થઈ ગયું હોય તો એને આપણે પ્રાચીન પણ કહી શકીએ, અને પુરાની પ્રાચીન હોય જૂનું તો વિરોધાર્થી નવું એટલે નહીં. પછી છે પ્રશ્ન 3, મુહાવરે કા અર્થ દેખકર વાક્ય મેં પ્રયોગ કીજીએ. હવે આ મુહાવરા આપેલા છે એના અર્થ લખવાના છે. બેડા પાર લગાના. હવે બેડા પાર લગાના તો એનું શું થાય? સંકટ સે બચના. આનો મુહાવરો થાય સંકટ સે બચના. પછી બીજું છે, હવે સંકટ સે બચના તો એનો આપણે વાક્ય બનાવીએ ને ત્યારે આ બેડા પાર લગાના એવડું એ વાક્યમાં આવવું જોઈએ. સંકટ સે બચના ઈનું આવવું જોઈએ. જો ભગવાન હે ગરીબો કા બેડા પાર લગાતા હે, એવી રીતે વાક્ય બનાવવાનું. આ આવવું જોઈએ, એનો અર્થ છે ઈનો આવવો જોઈએ. બાલ બાકા ન હોના એટલે કે વાળ વાકો ન થવો. તો હવે એનો મુહાવરો શું થાય? જરા ભી નુકસાન ન હોના. બાલ બાકા ન હોના એટલે કે જરાક પણ નુકસાન ન થવું. પછી છાતી પીટ લેના. હવે છાતી પીટ લેના તો દુઃખ પ્રગટ કરવું. અમીનાએ છાતી પીટી હતી, ખબર કે આમિત છે એ ચીપટો લઈને આવ્યો, તો અમીનાએ છાતી પીટીને દુઃખ આમ કર્યું કે દુઃખ પ્રગટ કર્યું કે એણે કાંઈ ખાધું પીધું નહીં અને ચીપટો લઈને આવ્યો. તો છાતી પીટ લેના એટલે કે દુઃખ પ્રગટ કરના. પછી ચોથું દિલ ચીરના. દિલ ચીરના એટલે બહુત દુઃખ પહોંચાના. બહુ દુઃખ થાય ત્યારે એમ કે દિલ ચીરના, બહુત દુઃખ પહોંચાના. પછી જુઓ ચોથો પ્રશ્ન, આના વાક્ય પ્રયોગ પણ કરવાના છે, તમારે પાકી બુકમાં લખવાનું છે. રૂપરેખા કે આધાર પર કહાની પૂર્ણ કીજીએ, કે આ છે ને આ અમુક અમુક વાક્ય આપેલા છે એના આધારિત તમારે કહાની લખવાની છે. આ હું તમને મોકલીશ, તમારે લખવાની છે. પછી જુઓ પાંચમો પ્રશ્ન, નિમ્નલિખિત અપૂર્ણ કહાની કો અપને શબ્દો મેં પૂર્ણ કીજીએ, કે આ કહાની છે ને એ અપૂર્ણ છે એને તમારે પૂરી કરવાની છે. બરાબર, હવે અહીંયા સુધીનું તમારે પાકી બુકમાં પાઠનું સ્વાધ્યાય લખવાનું છે. જો આ પ્રશ્ન હું તમને મોકલીશ એમાંથી તમારે જોઈને લખવાનું છે. આ પ્રશ્ન જો આપણે પહેલેથી જોઈ લઈએ તમારે કયા કયા પ્રશ્નો લખવાના છે એટલા પ્રશ્ન લખવાના પાકી નોટમાં. પ્રશ્ન 1 લખવાનો છે, પ્રશ્ન 2 લખવાનો છે. પ્રશ્ન 3 લખવાનો છે, 4 અને 5 સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન લખવાનો છે. પછી આ તમારે લખવાનું નથી પાકી નોટમાં, પ્રશ્ન 3, 4 અને 5 અહીંયા સુધીનું તમારે પાકી નોટમાં લખવાનું છે. અને બુક કમ્પ્લીટ રાખજો, હું ચેક કરવા મગાવીશ.